तो बारे को आपने वनस्पति में वहन लेवाना चाहिए, सीखवाना चाहिए। अपने प्राणियों में वहन पूरू गई, रुधिर द्वारा, लसिका द्वारा, एक प्रवाही द्रव्य है प्राणियों की अंदर मित्रों, के जे शरीर ना एक भाग में बीजा भाग में वहन थाय छे, एटले प्राणियों की अंदर वहन क्रिया माटे चोक्कस प्रवाही छे, वहन कार्य करवा माटेना अंगो छे। पण वनस्पति में तो खरेखर जोवा जोईए ने बाळको, तो वनस्पति में वहन साथे संकळायेला केटलाक विशिष्ट प्रकारना अंगो उच्च कक्षानी वनस्पति में छे। नानकडो छोड़ होय तो एमां नथी, तो हुकाम नथी, मोटी वनस्पति तो छे एमां छे, तो शा माटे छे एनी चर्चा करवाना छीए। तो जोईए वनस्पति में वहन माटे योग्य तंत्र आवश्यक छे, योग्य तंत्र होवू आवश्यक छे। शा माटे? तो पहली बात कहे छे वनस्पति केवी छे, स्वावलंबी छे, એને આ પગ નથી કે હાલો આ કોળીઓ મોઢામાં નાખો એનું પાચન થયું બરાબર, એક ભાગમાંથી બીજા ભાગમાં દ્રવ્યો ગયા, એવું એમાં નથી। વનસ્પતિ તો સ્વાવલંબી છે, એટલે વનસ્પતિ શું કરે છે કે પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સરળ દ્રવ્યો સ્વરૂપે પ્રાપ્ત કરે છે। વનસ્પતિ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો ઘટકો નાઇટ્રોજન ફોસ્ફરસ એ સિવાય વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ બરાબર કે જમીનમાંથી પાણી, तो આસપાસના પર્યાવરણમાંથી વનસ્પતિ કેવા દ્રવ્યો કીધું? અકાર્બનિક દ્રવ્યો બરાબર, અને સરળ દ્રવ્યો સ્વરૂપે। જો બીજો મુદ્દો કે પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સરળ સ્વરૂપે સરળ દ્રવ્યો વનસ્પતિ પ્રાપ્ત કરે છે। પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે, જો આ બધાયમાં પ્રાપ્ત કરે છે લખવાનું છે, પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે। આ સિવાય જમીનમાંથી મૂળ દ્વારા ભૂમિમાંથી મૂળ દ્વારા નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અને અન્ય પોષક તત્વો તો ખનિજ ક્ષારોનું પણ જમીનમાંથી શોષણ કરે છે વનસ્પતિ। નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અન્ય ખનિજ ક્ષારો જમીનમાંથી મેળવે છે, ખાતર સ્વરૂપે મેળવે છે, દ્રવ્યોની જરૂર પડે છે। તો મારી કહેવાની વાત એવી છે કે વનસ્પતિ અકાર્બનિક દ્રવ્યો પર્યાવરણમાંથી સરળ દ્રવ્યો સ્વરૂપે પ્રાપ્ત કરે છે, પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે, જમીનમાંથી નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર જેવા દ્રવ્યો પ્રાપ્ત કરે છે, અન્ય ખનિજ ક્ષારો પણ પ્રાપ્ત કરે છે બરાબર, મૂળમાંથી મૂળ દ્વારા છે આ દ્રવ્યોનું શોષણ કરે છે બરાબર। જો ભૂમિના સંપર્કવાળા ભાગો આપણે કેવી છે કે વહન તંત્ર હુકામે હોવું જોઈએ। હવે મૂળ વાત આવે છે કે જમીનમાં સંપર્કવાળા ભાગો ક્યાં કહેવાય? વનસ્પતિમાં જમીન સાથે સંપર્ક ધરાવતા ભાગો ક્યાં કહેવાય? તો કે મૂળ। જો સમજ જોઈએ છે ભૂમિના સંપર્કવાળા ભાગો એટલે આપણે કહી દઈએ કે મૂળ, અને ક્લોરોફિલ યુક્ત અંગો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ કરે છે, પાંદડા કરે છે, એટલે ક્લોરોફિલ યુક્ત અંગો એટલે પર્ણ બરાબર। એટલે સમજો મૂળ અને પર્ણ ભૂમિના સંપર્કવાળા ભાગો અને ક્લોરોફિલ યુક્ત અંગો વચ્ચે જો અંતર ઓછું હોય એટલે કે વનસ્પતિ નાની હોય તો અંતર ઓછું હોવાનું, જો અંતર ઓછું હોય તો દ્રવ્યો સરળતાથી પ્રસરણ પામે છે બરાબર। નાની વનસ્પતિ હોય, નાનકડો છોડવો હોય, જમીન સાથે સંકળાયેલી નાનકડી એવી વનસ્પતિ હોય ને નાનકડો છોડવો હોય બરાબર, અને આ જે પાંદડાઓ રહેલા હોય એના જ વિવિધ ઘટકો રહેલા હોય, દ્રવ્યો રહેલા હોય, આ નાનો છોડ હોય તો મૂળમાંથી શોષાયેલા દ્રવ્યો છે એના પર્ણો સુધી સરળતાથી વહન પામે છે। જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓ, ઉર્જા કોણ ઉત્પન્ન કરવાનું છે? જો પર્ણમાં ખોરાક બનવાનો છે એટલે પર્ણ દ્વારા ઉર્જા ઉત્પન્ન થશે બરાબર, અને મૂળ દ્વારા યાદ રાખજો કાચા પદાર્થોનું શોષણ થશે। મૂળ કોનું શોષણ કરશે? કાચા પદાર્થો, નાઇટ્રોજન ફોસ્ફરસ યુક્ત ઘટકો, પોષક તત્વો બરાબર એનું, અને ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થશે? વનસ્પતિના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનશે એટલે ઉર્જા ત્યાંથી ઉત્પન્ન થશે। તો જો ભૂમિના સંપર્કવાળા ભાગ એટલે કે મૂળ અને ક્લોરોફિલ યુક્ત અંગ એટલે પર્ણ વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓ વનસ્પતિમાં સરળતાથી પ્રસરણ પામે છે। અહીંથી શોષણ થયું મૂળમાંથી દ્રવ્યોનું, સીધા જ પર્ણો પાંદડા આવી ગયા, નાની વનસ્પતિ છે, નાની વનસ્પતિ છે બરાબર, સીધે સીધું જ
પાંદડાઓમાં પોષણ મૂળમાંથી શોષાયેલા દ્રવ્યનું પ્રસરણ થશે. કઈ ક્રિયા થશે ખબર તમને? પ્રસરણ. તો ફરીથી હું સમજાવું છું, જો ભૂમિના સંપર્કવાળા ભાગો અને ક્લોરોફિલ યુક્ત અંગો વચ્ચેનું અંતર, સંપર્કવાળા ભાગો એટલે મૂળ, ક્લોરોફિલ યુક્ત અંગો એટલે પર્ણ, વચ્ચેનું અંતર ઓછું હોય તો બરાબર ઉર્જા અને કાચી સામગ્રી વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં સરળતાથી પ્રસરણ પામે છે. પણ વૃક્ષ બહુ મોટું હોય તો બરાબર આપણે વાત કરીએ, પરંતુ જો અંતર વધારે હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓના વહન માટે પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી. જો એમની વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય, કોની વચ્ચેનું અંતર? ભૂમિના સંપર્કવાળા ભાગો અને ક્લોરોફિલ યુક્ત અંગો વચ્ચેનું અંતર કેવું હોય? વધારે હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓના વહન એ પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી. બરાબર મૂળથી છેક પર્ણ સુધી દ્રવ્યોનું વહન કરવું હોય, મોટી બધી વનસ્પતિ હોય, જમીનની અંદર મૂળ સંકળાયેલા હોય, બરાબર આવડી વનસ્પતિ હોય, તો અહીંથી મૂળથી પર્ણ સુધી દ્રવ્યો પહોંચાડવા હોય બરાબર, તો સાદી પ્રસરણની ક્રિયા એમાં પર્યાપ્ત નથી. એટલે એક મુદ્દો બરાબર હું લખતો નથી પણ સમજો ખાસ, જો ભૂમિના સંપર્કવાળા ભાગ એટલે કે મૂળ અને ક્લોરોફિલ યુક્ત અંગ એટલે પર્ણ વચ્ચે અંતર વધારે હોય, કેમાં અંતર વધારે હોય? બરાબર ઉચ્ચ વનસ્પતિઓમાં કેમાં અંતર વધારે હોય? ઉચ્ચ વનસ્પતિ, ઉચ્ચ વનસ્પતિઓ એટલે કોણ? બરાબર મોટી મહાકાય વનસ્પતિઓ, બરાબર એમાં કોની વચ્ચેનું અંતર વધારે હોય? મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય, અંતર વધારે હોય બરાબર. એટલે કોનું વહન સરળતાથી ના થાય? ઉર્જા અને કાચા પદાર્થો, બરાબર કાચા પદાર્થોનું વહન માટે પ્રસરણની ક્રિયા પૂરતી નથી. પ્રસરણની ક્રિયા પૂરતી નથી, યાદ રાખજો. જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય બરાબર, તો એ પ્રસરણની ક્રિયા પૂરતી નથી, અહીંથી દ્રવ્યોનું પ્રસરણ થઈને પર્ણ સુધી ના પહોંચે. આમાં થાય જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો બધા ભાગોમાં સરળતાથી પ્રસરણ થાય, પણ જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય બરાબર, તો મૂળથી પર્ણ સુધી ઉર્જા અને કાચા પદાર્થોનું વહન સરળતાથી થઈ શકતું નથી, પ્રસરણ દ્વારા થઈ શકતું નથી. માટે વનસ્પતિમાં યોગ્ય વહન તંત્ર હોવું આવશ્યક છે. માટે વનસ્પતિમાં યોગ્ય વહન તંત્ર હોવું આવશ્યક છે. બરાબર આપણો જવાબ થાય ફરીથી, વનસ્પતિ સ્વાવલંબી છે, પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સરળ દ્રવ્ય સ્વરૂપે મેળવે છે, પ્રકાશ સંશ્લેષણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને અન્ય ખનિજ ક્ષારો પ્રાપ્ત કરે છે બરાબર. એટલે ભૂમિના સંપર્કવાળા ભાગ એટલે મૂળ અને ક્લોરોફિલ યુક્ત અંગ એટલે કે પર્ણ વચ્ચેનું જો અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓ વનસ્પતિને ઉર્જા કોણ આપે છે? મેં તમને કીધું ક્લોરોફિલ યુક્ત અંગો ઉર્જા આપે છે, કાચી સામગ્રી કોણ આપે છે? મૂળ આપે છે. તો બધા ભાગોમાં સરળતાથી પ્રસરણ પામે, પણ જો અંતર વધારે હોય તો પ્રસરણ પામી શકે નહીં. એ માટે હું હોવું જોઈએ યોગ્ય વહન તંત્ર હોવું આવશ્યક છે. હેડે ચલો આપણે એવી વાત કરી કે વનસ્પતિમાં વહન તંત્ર હોવું આવશ્યક છે, તો વહન તંત્ર હું કામ હોવું જોઈએ બરાબર? આવશ્યક છે એવું આપણે કીધું, શા માટે આવશ્યક છે એટલે આપણે વાત કરી કે ભાઈ મૂળથી પર્ણ સુધી કાચા પદાર્થો પહોંચાડવા હોય અને પર્ણથી મૂળ સુધી ઉર્જા પહોંચાડવી હોય તો કઈક તો હોવું જોઈએ, વહન તંત્ર હોવું જોઈએ, એ વાત આપણે સમજા. હવે એ જ પ્રશ્ન છે, સમજો વનસ્પતિમાં વહનની પ્રક્રિયામાં પ્રસરણનું મહત્વ અને વહન તંત્રનું મહત્વ, અને હજુ એક શબ્દ ઉમેરાશે, વાહક પેશીની અગત્યતા જણાવો. તો પહેલા આપણે વાત કરીએ પ્રસરણ. પ્રસરણ એટલે શું? તમને કદાચ ખબર હોય ધોરણ 9 માં આપણે આવતું, કોઈ પણ દ્રવ્ય પોતાના વધુ સાંદ્રતા વાળા વિસ્તારથી ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફ પ્રસરે એટલે પ્રસરણ. શું કીધું? પ્રસરણ એટલે કે પદાર્થ કે દ્રવ્ય પોતાના વધુ સાંદ્રતા વાળા વિસ્તારથી ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફ પ્રસરે એટલે પ્રસરણ. તો વનસ્પતિમાં વહન કરવાની અંદર, દ્રવ્યોનું વહન કરવામાં
પ્રસરણ હું કામે જરૂરી છે, સા માટે જરૂરી છે, હું તો એવો છે કે પ્રસરણ જો આપણે એવું શીખી ગયા, જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય, વચ્ચેનું અંતર ઓછું હોય તો બે વસ્તુઓ તમે શીખા છો, ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ નું વહન કઈ ક્રિયા દ્વારા થાય? પ્રસરણ દ્વારા થાય. જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓ, કાચી સામગ્રીઓ ક્યાંથી લેવાની થાય? મૂળમાંથી. અને યાદ રાખજો, મૂળથી છેક પર્ણ સુધી, એટલે અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓનું વહન કોના દ્વારા થાય? પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે, સાદી પ્રસરણની ક્રિયા, કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા દ્રવ્યો મંડે ધકેલાવ, પ્રસરે. પ્રસરે એટલે મૂળથી પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો સહેલેથી પહોંચી જાય. પણ જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધુ હોય, બરાબર, તો ઉર્જા અને કાચી સામગ્રીઓનું વહન પ્રસરણની ક્રિયા દ્વારા થતું નથી. આ પહેલું રીઝન. તો એના માટે વહન તંત્ર હોવું આવશ્યક છે. આ મુદ્દો લખતો નથી પણ સમજી લેજો. હું કીધું ને, જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધુ હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓનું વહન, ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય? પર્ણમાં નિર્માણ પામેલા ખોરાકથી પર્ણથી મૂળ સુધી ઉર્જાનું વહન થાય. કાચી સામગ્રીઓનું વહન ક્યાંથી ક્યાં થાય? મૂળથી પર્ણ સુધી, કારણ કે મૂળથી પાણી ખેંચે અને પર્ણ સુધી જાય, એટલે કાચી સામગ્રીનું વહન મૂળથી પર્ણ સુધી થાય, બરાબર. એના માટે વહન તંત્ર હોવું જોઈએ, બરાબર. કઈ બે ક્રિયાઓ માટે? પર્ણથી મૂળ સુધી ઉર્જા પહોંચાડવા અને મૂળથી પર્ણ સુધી, મૂળથી પર્ણ સુધી, બરાબર, પાણી સહિત કાચી સામગ્રીઓ પહોંચાડવા, કાચી સામગ્રીઓ પહોંચાડવા વહન તંત્ર હોવું જોઈએ. એક કારણ, એક વહન તંત્ર હોવાનું બીજું એક કારણ છે, બહુ સરસ મજાનું કારણ છે. એના બે મુદ્દાઓ તમે લીધો, બરાબર. એમાં પહેલી વાત એવી છે કે વનસ્પતિઓ પ્રચલન કરતી નથી, હલનચલન નથી કરતી, સ્થાયી છે, બરાબર. એટલે આપણા જેટલા ખોરાક ની એને જરૂર ના પડે, એ બનાવે પણ એટલો ખાય નહીં, એના જેવું છે. વનસ્પતિઓ પ્રચલન કરતી નથી. અને બીજી એક વાત, વનસ્પતિના શરીરના મોટા ભાગના ભાગો મૃત કોષો ધરાવે છે, એટલે એને ઉર્જાની જરૂરિયાત ઓછી હોય છે, બરાબર. એટલે ઉર્જાની જરૂરિયાત કેવી હોય વનસ્પતિને? ઓછી હોય, આપણા જેટલી ના હોય ઉર્જાની જરૂરિયાત, કારણ કે નથી તેને હલનચલન કરવું, પ્રચલન નથી કરવું, બરાબર. પાછા શરીરના મોટા ભાગના કોષો મૃત કોષો છે, એટલે એને ઉર્જાની જરૂરિયાત, આપણી સરખામણીમાં વનસ્પતિને ઉર્જાની જરૂરિયાત ઓછી હોય છે. બીજી એક વાત પણ છે, ખૂબ જ ઊંચી વનસ્પતિઓ હોય, બરાબર, તો એ વનસ્પતિઓમાં પરિવહન માર્ગ ઘણો વધારે હોય, મૂળથી પર્ણ સુધી ક્યાં સુધી હોય, બરાબર. એટલે ખૂબ જ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગ ખૂબ જ વધારે હોય છે, એટલે મૂળથી પર્ણ સુધી દ્રવ્યોનું વહન કરવા માટે, એટલે મેં હમણાં તમને કીધું, મૂળથી પર્ણ સુધી પાણી સહિત કાચી સામગ્રીઓ પહોંચાડવા માટે અને પર્ણથી મૂળ સુધી ઉર્જા પહોંચાડવા માટે શું હોવું જોઈએ? વહન તંત્ર હોવું આવશ્યક છે, બરાબર. મારી વાત ખબર પડે છે? પ્રસરણ, જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રીઓનું વહન પ્રસરણ દ્વારા થાય. પણ જો વનસ્પતિઓમાં મૂળથી પર્ણ સુધીનું અંતર વધારે હોય, બરાબર, તો પરિસ્થિતિ એવી બને કે વનસ્પતિઓ પ્રચલન નહીં કરતી નથી, શરીરના મોટા ભાગના કોષો મૃત કોષો છે, ઉર્જાની જરૂરિયાત ઓછી છે, અને ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગ પણ ખૂબ જ વધારે છે.
એટલે દ્રવ્યોનું વહન કરવું હોય તો વહન તંત્ર હોવું જોઈએ. હવે પ્રશ્ન એવો થાય, વહન તંત્ર વનસ્પતિમાં હોય તો શું હોય? વહન તંત્ર આપણી વાત કરીએ, ચાલો આપણામાં વહન તંત્ર હોય મનુષ્યમાં તો રુધિરાભિસરણ તંત્ર છે, રુધિર દ્વારા વહન થાય બરાબર. હમણાં કહ્યું પ્રમાણે લસિકા વાહિની તંત્ર છે, લસિકા દ્વારા વહન થાય બરાબર છે. કે ભાઈ જો વહન તંત્ર વનસ્પતિમાં હોય તો વહન તંત્ર છે ને બાળકો વાહક પેશીઓનું બનેલું હોય. શેનું બનેલું હોય? વાહક પેશીઓ. વનસ્પતિમાં બે વાહક પેશીઓ છે. ધોરણ 9 માં તમે શીખી ચૂક્યા છો જલવાહક પેશીઓ બરાબર, અને બીજી આવશે એ આવશે અન્નવાહક પેશીઓ બરાબર. બે પ્રકારની વાહક પેશી વનસ્પતિઓ ધરાવે. જલવાહક પેશી કોને કહેવાય બરાબર? વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી અને ખનિજ દ્રવ્યોના વહન સાથે સંકળાયેલી પેશી. મૂળથી પર્ણ સુધી, આમ તો નીચે મેં લખ્યું જ છે બરાબર, મૂળથી પર્ણ સુધી લખ્યું છે. મૂળથી પર્ણ સુધી કોની? પાણી અને ખનિજ દ્રવ્યોના, ખનિજ દ્રવ્યોના વહન સાથે સંકળાયેલી પેશી એટલે જલવાહક પેશી બરાબર. તમારે 9મા ધોરણમાં આવતું જલવાહક પેશીના ઘટકો, જલવાહિની, જલવાહિની કી, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ, ઘણું બધું આવતું જલવાહક પેશીના ઘટકો. અત્યારે ટૂંકમાં થોડીક માહિતી એની જરૂર પડશે. હાલો બીજી વાત કરીએ અન્નવાહક પેશી. તો તમને બાળકો ખબર હોવી જોઈએ અન્નવાહક એટલે ખોરાકનું વહન કરે, પણ ખોરાક ક્યાં બને? પર્ણમાં બને. તો પર્ણથી મૂળ સુધી બરાબર સંશ્લેષિત ખોરાક અને ઉર્જાનું વહન કરતી પેશી એટલે અન્નવાહક પેશી. આમ લખાય, પર્ણથી મૂળ સુધી કે અન્ય ભાગો સુધી, એવું નહીં મૂળ સુધી, અન્ય ભાગો સુધી બરાબર સંશ્લેષિત ખોરાક અને ઉર્જાનું બરાબર વહન કરતી પેશી બરાબર. વહન કરતી પેશી એટલે શું કહેવાય? અન્નવાહક પેશી. હવે એના માટે એક બીજો શબ્દ પણ છે, એક બીજી વાત પણ મારે તમને કહેવાની છે બરાબર. પર્ણથી આપણે વાત કરી કે મૂળ સુધી અન્ય ભાગો સુધી સંશ્લેષિત ખોરાકનું વહન કરે બરાબર. એ ખોરાક એટલે પ્રકાશ સંશ્લેષણીય નિપજ. તો એમ પણ કહેવાય કે પર્ણથી પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું, પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરતી પેશી એટલે અન્નવાહક પેશી. વિવિધ ભાગોમાં પ્રકાશ સંશ્લેષણીય નિપજો બરાબર, પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરતી પેશી એટલે અન્નવાહક પેશી. તો ત્રણેયની અગત્યતાથી પ્રસરણની, વહન તંત્રની અને વાહક પેશીની અગત્યતા બરાબર. એટલે આ મુદ્દો થાય. હવે આપણે શું શીખવાના કે મૂળથી પર્ણ સુધી પાણી અને ખનિજ દ્રવ્યનું વહન સાથે સંકળાયેલી પેશી જલવાહક પેશી કેવી રીતે કામ કરે છે, પાણી અને ખનિજ દ્રવ્યનું મૂળથી પર્ણ સુધી કેવી રીતે વહન થાય છે એ શીખવાના છીએ બરાબર.